જો ચેપ્ટર નંબર 6 નામ શું છે? પૂર્ણાંક સંખ્યાઓ. જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે પહેલાં આપણે એનું ડિસ્કશન કરીએ. જો પૂર્ણાંક સંખ્યાઓ આવી રીતના એક લાઇનમાં દર્શાવવાની છે, 0, 1, 2, 3. વધતી જતી સંખ્યા હંમેશા જમણી બાજુ આવે અને ઘટતી જતી સંખ્યા હંમેશા કઈ બાજુ આવે? ડાબી બાજુ. હવે છે ને આમાં બે વસ્તુ છે, એક છે અનુગામી સંખ્યા. કઈ સંખ્યા? અનુગામી. તો અહીંયા લખી નાખવાનું, અહીંયા અંડરલાઈન કરી નાખવાની. જમણી બાજુ માત્ર એક પગલું ચાલવાથી આપણને તેની કઈ સંખ્યા મળે છે? અનુગામી સંખ્યા. અંડરલાઈન કરવાની છે, આ લાઈનને અંડરલાઈન કરવાની. બરાબર. એટલે જો 10 પછી કોણ આવે? 11. એટલે 10 ની અનુગામી સંખ્યા કોણ થયું? 11. 8 પછી કોણ આવે? 9. એટલે 8 ની અનુગામી સંખ્યા 9. -5 પછી એમાં ભૂલ થઈ ગઈ. -5 થી તમે ડાબી બાજુ જાઓ તો -6 આવે ને. -5 થી તમે ડાબી બાજુ જાઓ, અહીંયા નથી આપેલું, -5 થી ડાબી બાજુ જાઓ તો -6 આવે. આપણે તો કઈ બાજુ જવાનું છે? એટલે જવાબ શું આવે? હા, -5 નું -4, -3 નું -2, અને શૂન્યની જમણી બાજુ કોણ હોય? 1. શૂન્યની જમણી બાજુ કોણ હોય? 1. જો આવું ના હોય બેટા, -6 પછી -5 પછી -4 પછી -3 પછી -2 પછી -1 પછી 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો જો શૂન્યની જમણી બાજુ કોણ છે? 1. -5ની જમણી બાજુ કોણ છે? -4. -3ની જમણી બાજુ કોણ છે? એ બધી અનુગામી સંખ્યા થઈ. હવે ઉલટા જાવ તો પુરોગામી સંખ્યા આવે. કઈ સંખ્યા આવે? પુરોગામી. અહીંયા અંડરલાઈન કરી રાખવાની. જો ડાબી બાજુ ફક્ત એક જ પગલું ચાલવામાં આવે તો કઈ સંખ્યા મળે છે? પુરોગામી. કઈ સંખ્યા મળે છે? પુરોગામી. તો 10ની પુરોગામી સંખ્યા? સરસ, 9. 10ની આગળ કોણ હોય? 9, 10. 10ની આગળ કોણ હોય? ડાબી બાજુ હોય 9. પછી 8ની 7. પછી 5ની 4. 3ની 2. 0ની -1. આવડશે ને? ઋણ સંખ્યાને હંમેશા ઋણ નિશાની વડે દર્શાવવામાં આવે. ધન હોય તો ઋણ નિશાની કરવાની જરૂર નથી. આપણે અહીંયા શોધવાનું છે યોગ્ય ચિહ્ન. જો સરસવનું તેલ હોય ને આપણને 150 રૂપિયા નફો થયો હોય તો પ્લસ મૂકવાનું. ચોખા હોય ને નુકસાન જાય તો અહીંયા શું મૂકવાનું? માઇનસ. નુકસાનમાં માઇનસ થાય. પાછું બે જગ્યાએ નફો છે, કાળા મરી અને ગોમાં, તો પ્લસ. અને જો પાછું નુકસાન જાય તો માઇનસ. ચિહ્નો ઓળખતા આવડી ગયા? બરાબર. જો પછી પૂર્ણાંકો કોને કહેવાય? તો બેટા આપણે જે કુદરતી સંખ્યાઓ છે જેમ કે 1, 2, 3, 4, બરાબર, આને આપણે પૂર્ણાંક કુદરતી સંખ્યાઓ નેચરલ નંબર્સ કહીએ છીએ. અને એમાં જો 0 ઉમેરાય તો એને શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ. બરાબર, ધ્યાન આપવાનું. પછી ઋણ સંખ્યાઓ કોને કહીએ છીએ? તો -1, -2, -4, -5. પેલા આને ધન પૂર્ણાંક પણ કહેવાય અને આને ઋણ પૂર્ણાંક પણ કહેવાય. તો બધાને અલગ અલગ રીતના ઓળખીએ. તો ધ્યાન આપજો, પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓને આવા આકારમાં મૂકવાની છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. આવો આકાર જે છે એમાં કઈ સંખ્યા મૂકવાની છે? પ્રાકૃતિક. હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કુદરતી સંખ્યા, 1, 2, 3, 4, 5 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ. કઈ સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. અને ધ્યાન આપજો. પછી બીજો આકાર શાનો છે? શૂન્યનો. આવો ગોળ આકાર, એમાં માત્ર ને માત્ર કોણ આવે? શૂન્ય. કોણ આવે? શૂન્ય. ચલો પછી પૂર્ણ સંખ્યાઓ ધ્યાન આપજો. પૂર્ણ સંખ્યાઓ, આ પૂર્ણ સંખ્યાઓમાં એક તો પૂર્ણ સંખ્યાઓ પહેલા ઋણ સંખ્યાઓ છે, આ તો ઋણ સંખ્યાઓને પહેલા શીખી લઈએ. આવો જે ત્રિકોણ છે ને, ત્રિકોણમાં કઈ સંખ્યાઓ આવે છે? ઋણ સંખ્યાઓ. અને ઋણ સંખ્યાઓ એટલે કોણ બેટા? -1, -2, -3, -4, -5. કેટલા સુધી? અનંત સુધી. હવે જો આ ત્રણેય ભેગા થઈ જાય, ત્રણેય ભેગા થઈ જાય આમાં પૂર્ણાંક સંખ્યાઓમાં, જો
આમાં ધન સંખ્યાઓ આવી ગઈ. આ પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંક પણ કહેવાય. શું કહેવાય? બરાબર. પછી એમાં શૂન્ય પણ આવી જાય. ત્રણેય વસ્તુ તો અલગ અલગ જ છે ને, આમાં છે શૂન્યમાં નથી, શૂન્યમાં છે આમાં નથી, એટલે ત્રણેય આકારને આપણે અલગ અલગ દોરી દીધો. બરાબર. આ ત્રણેયને ભેગા કરીએ ને એટલે કઈ સંખ્યાઓ બની જાય? એક ભૂલ થાય, પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યા ના આવે, ખાલી ખાલી બેને ભેગા કરવાના. કોને ભેગા કરવાના? બેને. બેને એટલે કોણ? શૂન્ય, પછી એક, બે, ત્રણ, ચાર, દોઢ દોઢ દોઢ. ક્લિયર? પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ. પ્રાકૃતિક પૂર્ણ ઋણ આવડી ગયું, શૂન્ય આવડી ગયું. હવે કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. તો ધ્યાન આપજો, પૂર્ણાંક સંખ્યાઓનો સિમ્બોલ કેવો છે? તો કે આવો સિમ્બોલ છે. એમાં પહેલા તો પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. કોનો સમાવેશ થઈ જાય? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે લંબચોરસ બોક્સ. આ લંબચોરસ બોક્સમાં પાછું કયું આવે? આવું બોક્સ આવી જાય. બીજું શું આવે? આ શૂન્ય આવે. અને એના સિવાય હવે શું બાકી રહ્યું હતું? ઋણ સંખ્યાઓ. બધા બોક્સ આમાં સમાઈ જાય, પૂર્ણાંક સંખ્યાઓ. સમજાઈ ગયું? આમાં માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ એવી સંખ્યાઓ આવે. આમાં શૂન્ય અને આમાં એક, બે, ત્રણ, ચાર એવી સંખ્યાઓ આવે. ક્લિયર? તો જો હું તમને લિસ્ટ બનાવી આપું, પ્રાકૃતિક સંખ્યા કે પછી એને બીજું શું કહેવાય? ધન પૂર્ણાંક. ક્યાંથી ચાલુ થાય? એકથી. ક્યાં સુધી હોય? અનંત સુધી. ક્યાં સુધી હોય? અનંત સુધી. પછી ધ્યાન આપજો, પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? શૂન્યથી. એક, બે, ત્રણ, ચાર અને ક્યાં સુધી હોય? અનંત સુધી. જો પ્રાકૃતિકમાંથી પૂર્ણમાં ગયા તો કોને ઉમેર્યું? શૂન્યને. અને હવે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા બેટા અનંતથી હોય, માઇનસ બે, માઇનસ એક, પછી જીરો, પછી એક, પછી બે, એનો સમાવેશ. આમાં જો માત્ર ને માત્ર ધન, આમાં શૂન્ય સાથે ધન અને આમાં ઋણ શૂન્ય અને ધન, તો ત્રણેયને પૂર્ણાંક સંખ્યા કહેવાય. આવડ્યું એટલે સુધી? આપણે આવું બનાવ્યું હતું અવડા. હા, મેં થોડુંક ઉલટું બનાવ્યું હતું. ઉલટું કઈ રીતે બનાવ્યું હતું? પેલો જે બોક્સ છે ને આ બાજુ દોર્યો હતો, આ લોકો વર્તુળ ને આ બાજુ દોર્યું, એનાથી કોઈ ફરક પડશે નહીં. નિરૂપણ કઈ રીતના કરીએ છીએ? વચ્ચે કોણ આવે? શૂન્ય. જમણી બાજુ કોણ આવે? ધન. અને ડાબી બાજુ કોણ આવે? ઋણ પૂર્ણાંક. અહીંયા જીરો થી ચલકોણો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આવી રીતના જીરો ચલકોણો, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર. બરાબર. ઓકે, હવે સ્વાધ્યાય પર જઈએ એટલે સમજણ પડે. નીચેના પદોના વિરુદ્ધ પદો લખો. સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1. તમારે વિરુદ્ધ પદ લખવાનું છે. પહેલું પદ શું છે? વજનમાં વધારો. એનું વિરુદ્ધ પદ શું થાય? બોલો, વધારાનું વિરુદ્ધ શું થાય? ચલો, વજનમાં શું થયો? ઘટાડો. બીજું પદ બોલો, બીજો જવાબ બોલો. 30 કિલોમીટર ઉત્તરમાં એનું વિરુદ્ધ પદ શું થાય? ઉત્તરનું વિરુદ્ધ શું? દક્ષિણ. તો અહીંયા લખવાનું ને 30 કિલોમીટર દક્ષિણમાં. ચલો, સી 326 બીસી બિફોર ક્રિશ્ચિયન, આ છે ને વર્ષ દર્શાવવાનો સિમ્બોલ છે. બરાબર. ઈસ્વીસન પૂર્વે એવું બોલો છો ને તમે, તો બીસી નો શું આવે છે ખબર છે તમને? બીફોર નો બી છે, બીફોર નો વિરોધી શું થાય? ઇંગ્લિશ ભણો છો ને? બીફોર, પહેલા. નાવ તો હમણાં થઈ ગયું. બીફોર નો વિરોધી શું થાય? આફ્ટર. શું થાય? આફ્ટર. તો 326 એવું ને એવું. આફ્ટર શબ્દ સુન્યો છે? સાંભળ્યો છે? આફ્ટર નથી સાંભળ્યું? બિફોર આફ્ટર
બિફોર નું આફ્ટર થાય એસી. ચલો ડી ધ્યાન આપજો, 700 રૂપિયાનું નુકસાન, બોલો એનું વિરોધ કેમ, શું લખું, 700 રૂપિસ નો નફો અથવા તો ફાયદો, નુકસાન નું વિરોધી શું થાય, નફો અથવા ફાયદો. દરિયાની સપાટી 100 મીટર ઉપર, સરસ, દરિયાની સપાટીથી 100 મીટર નીચે. ક્વેશ્ચન નંબર 2, નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંક તરીકે દર્શાવો. એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. સંકેત એટલે કયા સંકેતો વાપરવાના, પ્લસ અથવા તો માઇનસ. હવે ઉપર તરફ માટે શું લેવાનું, પ્લસ, નીચે તરફ માટે શું લેવાનું, માઇનસ. તો આ કેટલા મીટર, 2000 મીટર. તો આને આપણે સંકેતમાં લખવું હોય ને તો આવી રીતના લખાય, એ ઉપર તરફ માટે પ્લસ અને 2000 મીટર. આવડી ગયું. ચલો નંબર બી, તમે બોલશો, એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જઈ રહી છે. સરસ, માઇનસ 800 મીટર. ચલો સી, ખાતામાં 200 રૂપિયા જમા, જમા કરો તો એને શું કરવાનું, પ્લસ અથવા માઇનસ, પ્લસ. તો 200 રૂપિયા જમા એટલે પ્લસ 200 રૂપિયા. પછી ડી, 700 રૂપિયાનો ઉપાડ, ઉપાડ કરો તો શું થાય, માઇનસ 700. હવે જો રૂપિયાનો સિમ્બોલ દોરો ને તો દો આવડે આવી રીતના આમ કરવાનું, આમ કરીને આમ કરી લેવાનું, રૂપિયાનો સિમ્બોલ. આ સાચું પડે, આગળ જતા આવી રીતના જ કરવું, બરાબર, આવી રીતના સિમ્બોલ કરવાનું, કાં તો આર એસ લખવાનું. બોલો ક્વેશ્ચન 2 માં કોઈ વાંધો છે. ક્વેશ્ચન 3, આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો એક જ સંખ્યા રેખા દોરવાની અને એમને નિરૂપણ કરવાનું. વચ્ચે કોણ આવે, પછી જમણી બાજુ, 1 2 3, સરખું અંતર રાખવાનું. પછી આમ ચોગડો આટલે, પાછળ આટલે, છગડો આટલે, પછી સાતડો આટલે, એમ નહીં કરવાનું, સરખું અંતર કરવાનું. 4 5 6 7, માપવાથી જવાનું પડે, આશરે સરખું આવવું જોઈએ. 8 9 10, આ બાજુ માઇનસમાં તો પહેલેથી લીટા કરી જ દેવાના, નહીં તો પેલું છે ને તમે માઇનસ લખવામાં વધારે જગ્યા છોડી દેશો. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 અને -10. હવે કઈ કઈ સંખ્યાઓ છે, પહેલી છે +5, બતાવો મને +5 ક્યાં હશે, બરાબર. ચલો પછી બીજી કઈ છે, -10, બોલો -10, આ -10. પછી +8 ક્યાં છે, આ બાજુ, સરસ, જમણી બાજુ, +8. પછી -1 એ બાજુ છે, 0 ની ડાબી બાજુ, -1. પછી -6 ક્યાં છે, -7 ની બાજુમાં, સરસ, -6. પછી કરી ગયું, ધારો કે આકૃતિમાં એક ઊભી સંખ્યા રેખા છે, આપણને આપેલી છે સંખ્યા રેખા, બરાબર. તમારે શું કરવાનું છે, જે પૂર્ણાંક દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. પહેલો પ્રશ્ન છે, જો બિંદુ ડી +8 હોય તો પછી -8 વાળું બિંદુ કયું છે, તો બિંદુ ડી આ +8 થયું, બરાબર.
નીચે જાઓ તો સાત, પછી શું આવશે? છ, પછી પાંચ, ચાર, ત્રણ, બે, એક અને શૂન્ય. શૂન્ય આવી ગયું? આવી ગયું કે નહીં આવ્યું? બરાબર. આપણે કયું બિંદુ શોધવાનું છે? માઇનસ આઠ વાળું. એટલે માઇનસ એક, પછી માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સાત અને માઇનસ આઠ. ઈ છે એફ છે. એટલે પહેલો પ્રશ્નનો જવાબ શું આવ્યો? એ બરાબર માઇનસ આઠ વાળું બિંદુ કયું છે? એફ છે. ચલો બી. જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો જી કઈ તરફ છે? જો આ શૂન્ય છે, ઉપર તરફ બધા ધન છે અને નીચે તરફ બધા કેવા છે? ઋણ. અને એમ પણ જી ની સામે શું આવ્યું? એટલે જી કેવું છે? માઇનસ એટલે ઋણ પૂર્ણાંક છે. જી કેવું છે? ધન ક્યાંથી બેટા? જી ઉપર હોત તો ધન. જી તો ક્યાં છે? નીચેની સામે. શું છે જીની સામે? માઇનસ છ. એટલે કેવું કહેવાય? માઇનસ એટલે ઋણ કહેવાય. તો ઋણ પૂર્ણાંક છે, ધન ના આવે. ચલો નંબર સી. બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો. ઈ અને બી. તો જો બીનું શું છે? આ ફોર છે, યાદ રાખજો. છ ના થઈએ. બી ની સામે કેટલા છે બેટા? ફોર. અને ઈ ની સામે હજુ આગળ જઈએ ને, હજુ કેમ કશું નથી, તો આપણે છોડી દીધું. માઇનસ દસ સુધી આવ્યું. તો બોલો, બી ને સંગત ચાર અને ઈ ને સંગત માઇનસ દસ છે. ડી માં કોણ છે? આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? આમાંથી સૌથી ઓછી કિંમત કોની છે? અરે સૌથી ઓછી એક જ હોય બેટા. યાદ રાખવાનું કે ઋણ સંખ્યાઓ ઓછી કહેવાય. બરાબર. ઉપર જાઓ તેમ સંખ્યાઓ વધે, નીચે જાઓ તેમ સંખ્યાઓ ઘટે. સૌથી નીચેની સંખ્યા કઈ છે? એટલે સૌથી ઓછી કિંમત ઈની માઇનસ દસ. યાદ રાખીશ ને, માઇનસ માં જે મોટું ને, જો માઇનસ એક મોટા કહેવાય, માઇનસ બે માઇનસ ત્રણ કરતા મોટા કહેવાય, માઇનસ ત્રણ માઇનસ ચાર કરતા મોટા કહેવાય. માઇનસમાં જેમ નાની સંખ્યા તેમ મોટી. માઇનસમાં જેમ નાની સંખ્યા તેમ છે કેવી? મોટી. અને માઇનસમાં જેમ મોટી સંખ્યા તેમ નાની. તો માઇનસમાં મોટામાં મોટું કોણ છે? દસ. તો એ નાની થઈ જાય. એ શું થઈ જાય? નાની. ઉલટું થાય છે, યાદ રાખવાનું છે. ડી. પછી ઈ. તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતો ક્રમ એટલે કહો બેટા. ઉતરતો ક્રમ. પેલા મોટું, પછી નાનું, પછી નાનું. તો સૌથી મોટું ક્યાં હોય? ઉપર હોય, પછી નીચે તરફ જવાનું. તો પેલું કયું બિંદુ આવ્યું? ડી. પછી સી, પછી બી, પછી એ, પછી એચ, પછી 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 આવડી ગયું. આ કયો ક્રમ થયો? ઘટતો ક્રમ. સૌથી મૂલ્ય મોટું કોનું છે? ડી નું. સૌથી ઓછું કોનું છે? આવડ્યું. વર્ષના એક ખાસ દિવસે ભારતના પાંચ સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. ધ્યાન આપજો. સિયાચિન, સિમલા, અમદાવાદ, દિલ્હી અને શ્રીનગર ભારતના સ્થળો છે. શૂન્યથી દસ સેલ્સિયસથી નીચું, શૂન્યથી બે સેલ્સિયસ નીચું, શૂન્યથી ત્રીસ સેલ્સિયસ નીચું, શૂન્યથી વીસ. તો આપેલા સ્થળોના તમામ ખાલી જગ્યાઓમાં પૂર્ણાંક સ્વરૂપે લખો. બેટા ધ્યાન આપજો. શૂન્યથી દસ નીચું, એટલે શૂન્યથી શું કરવાનું? દસ એકમ ડાબી તરફ જવાનું. નીચું હોય તો ડાબી તરફ અને ઊંચું હોય તો જમણી તરફ. તો ક્વેશ્ચન નંબર ફાઈવ. આવી સંખ્યા રેખા હોય, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સાત,
માઇનસ આઠ, માઇનસ નવ, માઇનસ દસ, માઇનસ અગિયાર. હવે પહેલા પ્રશ્નનો જવાબ, શૂન્યથી કેટલું નીચું છે? દસ. એટલે શૂન્ય પર રહેવાનું, દસ નીચું, નીચું એટલે ડાબી બાજુ આવવાનું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. જવાબ શું આવ્યો? માઇનસ દસ. તો માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ. પછી એવું કીધું છે શૂન્યથી કેટલું નીચું? બે. તો શૂન્યથી બે નીચું એટલે એક અને બે, માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ. તો આપણે મોટી સંખ્યા રેખા નથી દોરી, પણ શૂન્યથી વીસ નીચેનો જવાબ, સોરી ત્રીસ નીચેનો જવાબ શું આવશે? સોરી, ત્રીસ ઊંચું છે, ઊંચું છે, પ્લસ ત્રીસ આવશે. શું આવશે? પ્લસ ત્રીસ. આપણે જનરલી પ્લસ નહીં લખીએ તો પણ ચાલશે, તમે આવું પણ લખી શકો અથવા તો ખાલી ને ખાલી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ પણ લખી શકો. ચલો ડી માં વીસ ઊંચું છે, પ્લસ વીસ ડિગ્રી સેલ્સિયસ, અને ઈ માં પાંચ નીચું છે, માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ. ક્વેશ્ચન નંબર સિક્સ. ઓકે, આમાં પણ બી છે ને. સી ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે, તેનું તાપમાન સામે શહેરનું નામ લખો. આપણે આ તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. આપણે જો માઇનસ દસ શાનું મળ્યું હતું? પહેલું કોણ હતું? સિયાચીન. સિયાચીનનું નામ માઇનસ દસ આગળ લખવાનું છે. માઇનસ દસ કે છે આ રહ્યું, ત્યાં શું લખવાનું? સિયાચીન. પછી બીજું કોણ હતું? સિમલા. સિમલાનું શું મળ્યું હતું? માઇનસ બે. માઇનસ બે ક્યાં છે બેટા? જો આ ઝીરો, પછી આ એક અને આ બે. આ બે આગળ કોણ આવે? સિમલા. કોણ આવે? સિમલા. પછી ત્રણ, અમદાવાદ. અમદાવાદ કેટલા મળ્યું હતું? ત્રીસે. આ ત્રીસ રહ્યું. નામ લખો ત્યાં, અમદાવાદ. પછી દિલ્હીનું કેટલું મળ્યું હતું? વીસ. અહીંયા નામ લખો દિલ્હી. વીસ મળ્યું હતું ને. ત્રીજું કયું હતું? સોરી, ચોલ, દિલ્હી. અને છેલ્લું કયું હતું? કેટલું મળ્યું હતું? માઇનસ પાંચ. તો અહીંયા લખી દો શ્રીનગર. ઓકે, સોરી. નીચે લખી દઉં છું. બોલો, ડાઉટ છે? સૌથી ઠંડુ સ્થળ કયું? ઠંડુ, ઓછું તાપમાન હોય ને ઠંડુ કહેવાય. ઓછું તાપમાન કોનું છે? જમણી બાજુ જાવ તો વધતું જાય અને ડાબી બાજુ જાવ તો ઘટતું જાય. માઇનસ દસ સૌથી, સિયાચીન. તો સૌથી ઠંડુ કોણ થાય? સિયાચીન. અને ધ્યાન આપજો ડી. નેક્સ્ટ વન, સૌથી એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી ઊંચું છે. દસથી ઊંચું, આ રહ્યું દસ. દસથી નીચું હોય તો ડાબી બાજુ આવે, દસથી ઊંચું હોય તો બંને આવશે, દિલ્હી અને અમદાવાદ. દસથી ઊંચું દિલ્હી અને અમદાવાદ. એકનું કેટલું હતું? વીસ. અને બીજાનું કેટલું હતું? ત્રીસ. દસથી ઊંચા કહેવાય કે ના કહેવાય? બરાબર છે. ક્વેશ્ચન નંબર સિક્સ. નીચેની દરેક જોડી સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે? તમારે સમજાવવાનું છે આમાં કે જમણી બાજુ કોણ છે. તો યાદ રાખવાનું, મોટું હોય ને તે જમણી બાજુ હોય. શું યાદ રાખવાનું? હિન્ટ આપી દઉં છું, મોટી સંખ્યા જમણી બાજુ અને નાની સંખ્યા ડાબી બાજુ. ઓકે, તો ધ્યાન આપજો. બે અને નવ, બે અને નવ માં મોટું કોણ? પહેલી જોડ છે બે અને નવ. નવ. તો નવ એ બે ને જમણી બાજુ છે. ચલો બી. બીજી જોડ કઈ છે? માઇનસ ત્રણ, માઇનસ આઠ. બોલો મોટું, મોટું કોણ? સંખ્યા માઇનસમાં નાની તેમ મોટી.
એટલે માઇનસ ત્રણ એ માઇનસ આઠ ની જમણી બાજુ છે. નેક્સ્ટ વન, શૂન્ય અને માઇનસ એક, કોણ મોટું? શૂન્ય મોટું કહેવાય, માઇનસ એક તો એના કરતા એ કેવા કહેવાય? નાના. તો શૂન્ય એ ખબર પડે છે ને તને, શૂન્ય એ માઇનસ એક ની પછી માઇનસ અગિયાર અને દસ. બોલો મોટું કોણ? માઇનસ અગિયાર અને દસ છે. દસ કેવી સંખ્યા છે? ધન. અને માઇનસ અગિયાર કેવી સંખ્યા છે? ઋણ. તો ધન સંખ્યા મોટી કહેવાય ને. તો દસ એ માઇનસ અગિયાર ની જમણી બાજુ છે. માઇનસ છ ને છ. બોલો છ મોટા કે માઇનસ છ મોટા? ધન સંખ્યા મોટી કહેવાય, બરાબર. છ એ માઇનસ છ ની જમણી બાજુ છે. હવે છે ને આપેલી જોડીઓને પૂર્ણાંકોને કયા ક્રમમાં લખવાના છે? ચડતા. ચડતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવે? નાની. અને પછી કોણ આવે? મોટી. ઝીરો મોટા કે માઇનસ સાત? ઝીરો મોટા કહેવાય. ઋણ સંખ્યા નાની કહેવાય. તો નાની સંખ્યા પહેલા લખવાની, એટલે કે માઇનસ સાત પહેલા લખવાનું, પછી શું લખવાનું? ઝીરો. ચલો બીજો દાખલો. માઇનસ ચાર મોટા કે ચાર? અને પહેલા આને મોકો આપવાનું. માઇનસ ચાર મોટા કે ચાર? ચાર. એટલે પહેલા નાની સંખ્યા માઇનસ ચાર અને પછી ચાર. ચડતો ક્રમ એટલે પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. ચલો સી, માઇનસ આઠ મોટા કે માઇનસ પંદર? કોણ મોટું? માઇનસ આઠ. એટલે જવાબ કોણ આવે પહેલા? માઇનસ માઇનસ પંદર નાની સંખ્યા અને પછી માઇનસ આઠ મોટી સંખ્યા. ક્યારે? પાછળ. હવે તારે બંને બોલવાનું છે, કોણ મોટું એ પણ બોલવાનું છે ને જવાબ પણ બોલવાનું છે. તો ડી, માઇનસ ત્રીસ મોટા કે માઇનસ ત્રેવીસ? માઇનસ માઇનસ ત્રીસ મોટા કે માઇનસ ત્રેવીસ મોટા? માઇનસ ત્રેવીસ મોટા. માઇનસ છે ને, તો પહેલા કઈ લખવાની? નાની સંખ્યા. નાની સંખ્યા કઈ છે? કોણ મોટું, માઇનસ ત્રીસ કે માઇનસ ત્રેવીસ? કોણ મોટું, માઇનસ ત્રીસ કે માઇનસ ત્રેવીસ? હા. અને નાનું કોણ? તો પહેલા કોણ લખવાનું? નાનું, એટલે કે માઇનસ ત્રીસ. ચડતો ક્રમ છે પેલા. ચલો ધ્યાન આપો, માઇનસ વીસ થી મોટી ચાર ઋણ સંખ્યા લખવાની છે. બોલ, માઇનસ વીસ થી મોટી હોય તેવી સંખ્યાઓ બોલો. સરસ. માઇનસ ઓગણીસ, માઇનસ અઢાર, માઇનસ સત્તર, માઇનસ સોળ, એક બે ત્રણ ચાર પાંચ છ ત્રણ, જે કઈ લખવું હોય. ચાર કીધી હતી, થઈ ગઈ. ચલો એ ચાલતું છે. માઇનસ દસ થી નાની શું બોલો? બોલો, માઇનસ દસ થી નાની? નાની કરવાની છે. બોલ, જો ભૂલો ના કરીને આવતો, નાની મોટીમાં ખાસ ધ્યાન રાખજે. ક્વેશ્ચન નંબર 9, આપેલા વિધાનોમાંથી ખરા ની સામે ટી અને ખોટાની સામે શું લખવું? ફોલ્સ લખવું. માઇનસ આઠ સંખ્યા પર સંખ્યા રેખા પર માઇનસ દસ ની જમણી બાજુ છે. જમણી બાજુ કોણ હોય? અવળા સફેદ. અવળા હિન્ટ આપી હતી, જમણી બાજુ કોણ હોય? એટલે તમારે વિચારવાનું કે માઇનસ આઠ મોટા છે માઇનસ દસ કરતા. તો પહેલા વિચાર, જમણી બાજુ કોણ હોય?
જમણી બાજુ કોણ હોય મોટી સંખ્યા કઈ સંખ્યા હોય મોટી સંખ્યા તો માઇનસ આઠ એ મોટા છે ને તો જમણી બાજુ તો હોય સાચા માટે ટ્રુ લખવાનું ચલો હવે વિચારીએ માઇનસ સો માઇનસ પચાસ જમણી બાજુ છે એટલે કે એવું વિચારવાનું છે કે માઇનસ સો માઇનસ પચાસ કરતા મોટા છે માઇનસ સો માઇનસ પચાસ કરતા મોટા છે ના એટલે આ જવાબ કેવો છે ખોટો માઇનસ એક સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે માઇનસ એક થી નાની કોઈ ઋણ સંખ્યા હોય બોલો કઈ મોટી કહેવાય માઇનસ એક થી માઇનસ એક થી નાની કોણ અરે હું એવું કહું છું માઇનસ એક સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે ઋણ પૂર્ણાંક બોલ પહેલા ચાલ ઓકે ઓકે માઇનસ પાંચ સુધી બોલ્યો એમાં નાનું કોણ માઇનસ પાંચ કે માઇનસ એક પછી આગળ જાય તો માઇનસ છ માઇનસ સાત નાનું આવતું જશે માઇનસ એક કેવો તો પછી અહીંયા લખ્યું છે શું હા તો એમ બોલો ને તાર એક પ્રશ્ન છ પ્રશ્ન પૂછવા પડે તારે એક પ્રશ્ન નો જવાબ આવે છે ચલો બોલો માઇનસ છવ્વીસ કરતા માઇનસ પચીસ મોટો છે ઓકે સર ક્વેશ્ચન નંબર ટેન જો આપણે માઇનસ બે ધ્યાન આપો સંખ્યા રેખા દોરવાના અને પ્રશ્નનો ઉત્તર આપવાના માઇનસ બે ની જમણી બાજુ ચાર પગલા ચાલે જો માઇનસ બે જમણી બાજુ ચાલવાનું છે એટલે જમણી બાજુ શું હોય માઇનસ એક પછી જીરો પછી એક પછી બે પછી ત્રણ તો જો પ્રથમ દ્વિતીય તૃતીય આ પ્રથમ પગલું પછી આ દ્વિતીય પગલું ત્રીજું પગલું અને ચોથું પગલું જવાબ શું આવે પહેલાનો જવાબ બે સંખ્યા રેખા દોરવાની છે અને પછી તમારે શું કરવાનું છે જવાબ આપવાનો છે ચલો બી બી પ્રશ્ન વાંચો એકની ડાબી બાજુ કેટલા પગલા ચાલવાના છે પાંચ તો સંખ્યા રેખા પર પહેલા છે ને અહીંયા શૂન્ય સોરી અહીંયા શૂન્ય પછી એક પછી બે એવું આવે પછી આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ આવે તમારે એકની કઈ બાજુ ચાલવાનું છે ડાબી બાજુ આ બાજુ ચાલવાનું છે એટલે એક બે ત્રણ ચાર અને કેટલા પગલા ચાલવાનું હતું પાંચમાનો જવાબ શું આવે માઇનસ ચાર જવાબ આવશે માઇનસ ચાર ચલો સી જો સંખ્યા રેખા પર માઇનસ આઠ પર હોઈએ તો માઇનસ તેર પર પહોંચવા કઈ દિશામાં ચાલવું પડે ધ્યાન આપજો આ છે શૂન્ય એક બે સોરી માઇનસ એક એ થઈ જશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ માઇનસ નવ માઇનસ દસ માઇનસ તેર સુધી જવાનું છે માઇનસ અગિયાર માઇનસ બાર માઇનસ તેર કઈ બાજુ જવું પડે માઇનસ આઠ પર છીએ માઇનસ તેર પર પહોંચવાનું છે કઈ બાજુ જવું પડે જવાબ આવશે ડાબી બાજુ કેટલા પગલા એક બે ત્રણ ચાર અને પાંચ ગણવાનું ને પણ આઠ દંડ નહીં ગણવાનું છેલ્લો જો સંખ્યા રેખા પર માઇનસ છ પર હોય તો માઇનસ એક પર પહોંચવા કઈ દિશામાં ચાલુ કર્યું જોકે પગલા પૂછ્યા નથી
આપણે ક્યાં છીએ? ઝીરો, પછી માઇનસ એક, પછી માઇનસ બે, પછી માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સાત. પહેલા ક્યાં છીએ? માઇનસ છ પર. હવે ક્યાં જવાનું છે? માઇનસ એક પર. કઈ બાજુ જવું પડે? જમણી બાજુ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ પર લખ. જમણી બાજુ